એ ચમટ્કારનું વરદાન કેવી રીતે કામ કરે છે એને સમજવા તમારા પવિત્ર આત્માની મદદ મરો અને સાંભળનારાનું કલ્યાણ થાઓ આવો મિત્ર પવિત્ર આત્મા સાથે મને કામ કરીએ હા લીલુ યા દોરોની છલાવ તથા પ્રભુ હા મારું કરતા પ્રાર્થના ઐશુ મારા પ્રભુના નામમાં માંગુ છું આ મીન હવે સામર્થ્યનું વરદાન છે એનું આ ત્રીજું વરદાન અને તે છે ચમટ્કારનું વરદાન ચમટ્કારનું વરદાન વિશ્વાસ નું વરદાન ચમત્કાર કરવાનું વરદાન અને છે જે કાર્યમાં ચમત્કાર કરવાનું વરદાન લખી લો આ વરદાન ઈશ્વરીય સામર્થમાં સામર્થ્ય કાર્ય છે જે અલૌકિક છે આનો મુખ્ય હેતુ પરમેશ્વરનું સામર્થ યા અધિકારનું

પછી તેને લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા આપી ને તે પાંચ રોટલી તથા બે માછલી લઈ આકાશ તરફ જોઈને તેણે આશીર્વાદ માંગ્યો ને રોટલી ભાંગીને શિશુને આપીને શિશુએ લોકોને આપી અને તેઓ સૌ ખાઈને ધરાયા પછી છાંડેલા કકડા ઓઠી બાર તોપલી ભળાઈ આશ્રય અને જ્યારે ખા જેઓએ ખાધું તેઓ સ્ત્રી છોકરા ઉપરાંત આશરે પાંચ હજાર પુરુષ હતા અહીં આપણે જોઈ શકીએ છીએ ઘણી સંખ્યામાં લોકો પ્રભુના વચન સાંભળતા હતા સતત ત્રણ દિવસથી અને પછી એવું બન્યું કે કદાચ આ લોકો ભૂખે મુસાકી થાય સાંજ પડી શિષ્યો ઈસુની પાસે આવીને કે છે કે આ જગ્યા ઉજ્જળ છે આ લોકોને એમ કહેવામાં આવે કે તેઓ સામેના ગામમાં જઈને પોત ખાવાનું વેચાતું લે પોત ખાવાનું તેઓ મેળવે ઈશુએ કહ્યું તમે જ તેઓને આપો તમે જ તેઓને ખાવાનું આપો પર શિષ્યો બોલી ઉઠ્યા કહેવા લાગ્યા કે પ્રભુ અમારી પાસે તો કશું નથી પણ પાંચ રોટલીની બે માછલી એક વ્યક્તિ પાસે છે

બધાને કહી દીધું ત્યારે શિષ્યો વિચાર કરવા લાગ્યા કે આ પ્રભુ શું કહેવા માંગે છે અરે પાંચ રોટલી ને બે માછલીમાંથી આટલા બધા લોકોને અમારે કેવી રીતે જમાડવાના આ તો પ્રભુ તો બધાને પંગતમાં બેસવાનું કહે છે અમે એને કેવી રીતે ખાવાનું આપીશું પણ જે પ્રભુ ચમત્કારી કામ કરે છે જેને શિષ્યો સમજી ન શક્યા પાંચ રોટલી ને બે માછલીને હાથમાં લઈને પ્રાર્થના કરી પ્રભુ તો પૃથ્વી પર અન્નિપજાવે છે માટે તમારો આભાર એ પાંચ રોટલી અને બે માછલી એટલી સંખ્યામાં થઈ ગઈ કે તેઓ અહીંયા લખેલું છે જુઓ કકડા ઉઠી બાર તોપલી ભળાય જે કકડા પણ વધી ગયા તેની બાર તોપલી ભળાય અને ખાવા સ્ત્રી

પત્નીઓ એટલે દસ હજાર થયા અને યાકુબના છોકરાઓ કેટલા જૂના કળાની અંદર બાર એ સમયની અંદર એવા કડા કળાવાર માણસો હતા કે કોઈકના ઘરે બાર સંતાન હોય બાર બાર દીકરાઓ તો વધારેની આપણે પાંચ પાંચ છોકરાઓની ગણતરી કરી કે એક ઘરમાં પાંચ છોકરાઓ હોય તો પાંચ છોકરા હોય તે એક એક ઘરમાં એ જ તો ડબલ થઈ જાય ને પચીસ હજાર થઈ જાય પછી સ્ત્રી પાંચ હજાર પુરુષ પાંચ હજાર તો મારી ખાતરી પ્રમાણે ત્રીસ હજાર પાંત્રીસ હજાર કરતા મોટી સંખ્યામાં પ્રભુ શુ ખ્રિસ્તે પાંચ રોટલી બે માછલીમાંથી હજારોને હજારો ને જમાડ્યા આ છે ચમત્કાર નું વરદાન આ છે ચમત્કારનું વરદાન ચમત્કાર કરવાનું વરદાન આ અલૌકિક વરદાન છે ઈશ્વરીય સામર્થમાં અલૌકિક છે આનો મુખ્ય હેતુ પરમેશ્વરનું અધિકારનું પ્રગટીકરણ છે જે પ્રભુ પ્રગતિ બોલ્યા અને તેમ થયું ચમત્કારી કામ થયું ચમત્કારી કામ થયું કલમને જોઈએ માર્ક સોલ અધ્યાય સત્તર થી વીસ માર્ક સોલ અધ્યાય સત્તર થી વિશ્વ સુધી વાંચી જાઉં છું વિશ્વાસ કરનારાઓના હાથે આ વચ્ચે મટકારો મારા નામે તેઓ ભૂટો કાઢશે નવી બોલીઓ બોલશે સર્ગોને ઉઠાવી લેશે અને જો તેઓ કંઈ પ્રાણઘાતક વસ્તુ પીએ તેને કંઈ પણ ઇજા થશે નહીં તેઓ માંડા પર હાથ મૂકશે એટલે તો સાજા થશે ઓગણીસ વીસ પ્રભુ ઈશુ તેઓની સાથે બોલી રહ્યા પછી આકાશમાં લઈ લેવાયો અને દેવને જમણે હાથે બેઠો કલમ વીસ તેઓ ત્યાંથી બધે ઠેકાણે સુવાર્તા પ્રગટ કરી પ્રભુ તેઓના કામમાં તેઓની સહાય કરતો ને તેઓને હાથે થયેલા ચમટકારોથી સુવાર્તાની સત્યતા સાબિત કરતો આમીન હવે આપણે એ જોઈ શકીએ છે સત્તર થી વીસ એમાં ઓગણીસ ને વીસ કલમને જુઓ પ્રભુ ઈશુ બરાબર ચાલીસ દિવસ પૂરા થયા અને સ્વર્ગમાં એને ઉપાડી લીધા

એ તેઓએ ત્યાંથી જઈને બધે ઠેકાણે પ્રભુ ઈશુની સુવાર્તા પ્રગટ કરી કેમ કે કહ્યું આકાશમાં પર અધિકાર મને અપાયો છે તમે આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો તો એ લખેલું છે કે બધે ઠેકાણે જઈને સુવાર્તા પ્રગટ કરી અને સુવાર્તા જ્યારે પ્રગટ કરતા પ્રભુ ઈશુ તેઓના કામમાં તેઓની સહાય કરતો

તેઓના કામમાં સહાય કરતો અને સ્વાર્થની સત્યતા સાબિત પણ કરી આપતો સાબિતી શું છે કોઈ સાબિતી માગે ભાઈ સાબિતી શું છે કે ઈસુ જીવતો છે એનું કારણ એ છે કે આજે પણ પ્રભુ ઈસુ ચિહ્નને ચમત્કાર કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે કાલે સદાકાર એવો ને એવો છે એ કદી બદલાતો નથી બદલાયો નથી બદલાઈ જવાનો નથી એના કામ બદલાઈ ગયા નથી એના ચમત્કાર બદલાઈ ગયા નથી આજે કામ પણ એ જ ચમત્કારી કરી રહ્યા છે મારા પ્રિયજનો સમજવા માટે ઇન્દ્રિયોને આપણે કામે લગાડીએ પ્રયત્ નું કૃત્યોક ઓગણીસ પાઉલ પ્રેરિત રૂમાલ ને લુઘડા જે વાપરતો પાઉલની હાજરી નહીં રહેતી ત્યારે પાઉલની સાથે લેતા સાજા થઈ જતા દુષ્તા આત્માઓ ઉપર નીકળી જતા કલમ ને જુઓ પ્રેરિતો નો કૃત્યો ઓગણીસમો અઢી અગિયાર ને બાર કલમ હું વાંચ્યું છું દેવે પાઉલના હાથ થી એવા અસાધારણ ચમત્કારો કર્યા કેવા કામો અસાધારણ ચમત્કારો કર્યા એટલે ગણી શકાય અને કેબીની નહી શકાય એવા અસાધારણ ચમત્કારો કર્યા એવા ચમત્કારો કર્યા કે તેણે વાપરેલા રૂમાલો પાઉલ પ્રેરિતની હાજરી નહીં રહેતી ત્યારે પાઉલ પ્રેરિતના લુગડા અને એના વાપરેલા રૂમાલો તથા લુગડા તેઓ માંડાઓની પાસે લઈ જતા આ તો એક રહસ્યમય વાત કહેવાય પ્રિયજનો પ્રભુ ખ્રિસ્તનું જે લુગડું હતું ને જબ્બો હતો ને તે માથાથી પગના તળિયા સુધી એની કોઈ સીવણ જ નહીં હતું કોઈ એનો દરજી જ નહીં કોઈ એની સિલાઈ મારે ઉપરથી નીચે સુધી વણેલો હતો અને એની કોઈ સિલાઈ નહીં હતી એવો મહાન સમ્રાટ પરમેશ્વર છે એના લુગડાની કોરને બધા અડકતા એટલે સુધી કે બાર વાળી બાર લોહી બાર વર્ષની લોહી વાળી સ્ત્રીએ પણ અડક્યું અને તેનો લોહીવા બંધ થયો ખાલી તેને ધાર્યું જ વિચાર્યું જ કે ઈસુના કપડાને સ્પર્શ કરીશ હું સાજી થઈ જઈશ ટ તેનો રક્તસ્ત્રાવ બંધ થઈ ગયો અને લોહીવાની બીમારી માટે તેને સાજાપણું મળ્યું અને એ છે સ્ત્રીરોગ સ્ત્રીરોગ અહી જોઈ શકીએ છીએ કે પાઉલ પ્રેરિતની હાજરી ન હોવાને લીધે રૂમાલ અને લુઘડાઓ શિષ્યો માંડાઓની પાસે લઈ જતા અને તેમને અડકાતા એટલે તેઓના રોગ દૂર થતા અને તેઓમાંથી અશુદ્ધ આત્માઓ નીકળી જતા અશુદ્ધ એટલે ગંદા આત્માઓ દુષ્ટ આત્માઓ પણ નીકળી જતા રોગો પણ લોકો સાજા થતા રોગોમાંથી આ છે ચમત્કાર કરવાનું વરદાન પ્રિયજનો ચમત્કાર કરવાનું વરદાન પ્રભુ ચિંહ અને ચમત્કાર કરનાર પરમેશ્વર છે એના માટે કોઈ કામ અશક્ય નથી આ શક્યને શક્ય બનાવનાર પરમેશ્વર તે છે અન્નજરને તે આશીર્વાદ આપે છે શરીર મધ્યથી રોગને દૂર કરે છે ભજનકાર દાવડે કહ્યું સર્વ રોગોને મિટાવવાની શક્તિ તેની પાસે છે યશાએ કહ્યું તેના ગૌતમિશ સાજા થયા આ છે ચમત્કાર કરવાનું વરદાન આ ત્રણ વરદાન વિશ્વાસ નું વરદાન સાજાપો નું વરદાન ચમટકાર વરદાન એ સાથે ચાલે છે એ સામર્થ ના વરદાન છે જે માણસને કાર્ય કે કામમાં હિસ્સો સમાન બનાવી દે છે પ્રેરિત અઠાવીસ નું કૃત્ય અઠાવીસ નો અઢ્યાય તેની એકથી છો અહીંયા જુઓ પાઉલ પ્રેટ્યા સાફ કરે છે આ પ્રમાણે અમારો બચાવ થયા પછી અમે જાણ્યું કે ટેબેટ નું નામ માલતા છે પ્રેરિતો કૃત્ય કૃત્યો અઠાવીસ નો અઢ્યા

તે સાપને તેના હાથ પર લટકતો જોઈને એકબીજાને કહેવા લાગ્યા કે ખચિત આ માણસ ખૂની છે જીવવા દેતો નથી પણ તે સાપને અગ્નિમાં ઝટકી નાખ્યો અને તેને કંઈ પણ એજા થઈ નહીં પણ તેઓ ધારતા હતા કે હમણાં તેને સોજો ચડશે અથવા તો એકાએક પડીને તે મળી જશે પણ ઘણીવાર વાર રાહ જોયા પછી તેઓએ જોયું કે તેને કંઈ પણ ઈજા થઈ નથી ત્યારે તેઓએ વિચાર ફેરવીને કહ્યું કે તે તો કોઈ દેવ છે અહીં આપણે જોઈ શકીએ છીએ ઠંડી તાળ હોવાને લીધે થોડાક લાકડા ભેગા કરીને પાઉલ સળગાવીને તાપતો હતો હવે ગરમીને લીધે લાકડામાંથી સાપ નીકળ્યો અને સાપ નીકળ્યો પાઉલના હાથને વળગી ગયો એવું દાફું માર્યું દાંત અંદર બેસી ગયા અને બહુ જ ઝાટકો મારે કે કોઈ પણ રીતે સાપ ઝટકાય જાય નીકળી જાય અને અગ્નિમાંને ઝાટકી કાઢ્યો હવે જેટલા લોકો હતા એ લોકો કહેવા લાગ્યા કે આ પાઉલે પાપ કર્યું છે તેથી સમુદ્રાને તો બચી ગયો સમુદ્રમાંથી બચી ગયો પરંતુ હવે એનું પાપીને જમપીને બેસવા દેતું નથી ચોક્કસ આ સ્થાપ એને કરડ્યો છે થોડીક વારમાં સોજો ચડશે ઝેર ચડશે અને પછી પાઉલ મરણ પામશે કેટલીક વખત રાહ જોયા પછી પાઉલને કંઈ નહીં થયું ના સોજો ચડ્યો ની પાઉલ મરણ પામ્યો અને જેટલા જુવાવાળા હતા તે લોકો અચંબ પામ્યા કે ઝેરીલે ઝેરીલે સાપે એને દંખ માર્યો તો પણ એને કશું થયું નહીં અને એ જોઈને બધા અચંબો પામી ગયા કેમ કે તેઓ તેવું ઢારતા હતા કે એકાઈક પડીને એ મરણ પામશે પણ એમ એને નહીં થયું કેટલો મહાન પ્રભુ છે જે સાપ કરડ્યો એ ઝેરને પ્રભુએ પાણીમાં પવિત્રતામાં પરિવર્તન કરી દીધું એ જ સાઉલ જે પાઉલમાં બદલાયેલો વિશ્વાસ તો વીર જેના હાથે પ્રભુએ ચમત્કારી કામ કર્યું

શબ્દ અને કાર્યો શબ્દ એટલે વચન વિચાર વચન અને કાર્ય કે કામ આ ત્રણ બાબત છે પહેલા ત્રણ વરદાન માણસને વિચારમાં ઈસુ સમાન બનાવી દે છે તે બુદ્ધિનું વરદાન જ્ઞાનનું વરદાન આત્મા પર વરદાન આ પરમેશ્વરના વચ્ચોનો પ્રકાશ આપતા વરદાન છે બીજા ત્રણ વરદાન ભવિષ્યવાણીનું વરદાન અન્ય ભાષાનું વરદાન અને અન્ય ભાષાનો અનુવાદ કરવાનું વરદાન આ ત્રણ વરદાન પ્રભુ સાથે વાત કરવાનું જે માણસને કાર્યમાં કે કામમાં ઈસુ સમાન બનાવી દે છે ઈશ્વરે પોતે કહ્યું જે મારા પર વિશ્વાસ કરે છે તે મારા કરતા પણ મોટા કામ કરશે અને આ ચમત્કારી કામ પાઉલ પ્રયત્ન મારફતે થયું પ્રિયો પરમેશ્વર તમારા માટે પણ મારફતે પણ કરે તમારા

અને એટલું જ નહીં પ્રભુ પરમેશ્વર જેમ તમે પાંચ રોટલીને બે માછલી માટે હજારોને જમાડ્યા ચમત્કારી કામ કરીને બતાવ્યું શિષ્ય વિશ્વાસ વધ્યો મારા પ્રભુ તમે પોતે સહાય કરનાર ઈશ્વર છો અને વિશ્વાસ કરનાર લોકોના હાથે ચમત્કારી કામ કરનાર પરમેશ્વર છો અને સુવાર્તાની સત્યતાની સાબિતી પણ આપનાર ઈશ્વર છો પ્રભુ તમે સાઉલને પાઉલમાં બદલ્યો તેના હાથે ચમત્કારી કામો થયા એટલે સુધી કે એ પાઉલ પેટા લુઘડાઓ માં રૂમાલો જતા અને તેને રકતા લોકો સાજા થતા ઉપર નીકળી જતા આ જ ચમત્કારી કામ પ્રભુ તારા લોકોના મારફતે થાય મારી પ્રાર્થના છે જીવનના સ્વામી ઈસુના નામમાં પ્રાર્થના કરું છું તમામ રૂકાવટો અડચરોને રૂકાવટો ઈસુના નામમાં બાંધી દઉં છું ઈસુ ખ્રિસ્ત નામમાં ધમકાવું છું અને દરેક ભાઈ બહેનોના ઘરોમાં પરિવારમાં કુટુંબમાં તારું સામર્થ્ય ચાલે અને દરેક દીકરાઓ દરેક દીકરીઓ તમે જે ભાઈઓ બહેનો તમે જે સેવકો પણ દાનો વરદાનોથી ભરાય જાય મારી પ્રાર્થના છે એ સુના સુનાઝારીના નામમાં ચમત્કારિક ને હું છોડ છોલોર હાલેલું યા આ સમયમાં દરેક ભાઈ બહેનો દીકરા દીકરીઓ પ્રભુજી આ વરદાનોથી ભરાય જાય એવું તમે થવા દો લો કે તમારું કામ પુષ્કળ કરી શકે જીવના સ્વામી તો અમારું સામૂરી બદલ આભાર હાલેલું યા ગૌરવને ચલાવ બધા જ નવે નવ વરદાનને સમજવા ઇન્દ્રોને કામે લગાડવા નવે નવ વરદાનોને મેળવવા અને આગળ વધવા તમારા પવિત્ર આત્માની મદદ દરેક ભાઈ બહેનો દીકરા દીકરી છે પ્રિય ભાઈ બહેનો આ નવ વરદાન છે કદાચ કોઈક બીજા સેવક મારા કરતા સારું સમજાવતો હોય સારું શીખવતો હોય તે પ્રભુના દાસનો હું દિલથી આભાર માનું છું પણ જેટલું મને સમજાયું છે દેવના આત્માની મદદ મળી છે અને નવ વરદાનો તમારી આગળ રજૂ કર્યા છે અને એમાં કોઈના વિરુદ્ધમાં બોલવાનું કે કોઈ પર દોસ્ત મારવાનું કે કોઈને નિંદા કરવાનું આપણા જીવનમાં ન હોવું જોઈએ કોઈના તરફ આપણે આંગળી ચીંધવાનું નથી બીજી બાબત ક્યારે પણ પોતાને ઊંચો કરવાનો નથી અને પોતાની મહિમા શોધવાની નથી એક જ બાબત પ્રવિષ્વિસ્તની અંદર જે ચરિત્ર ગુણ સ્વભાવ છે એને ધ્યાનમાં લઈને આપણે ચાલીએ કદાચ આ જ વરદાનો સંબંધુ શીખવાડી રહ્યો છે એમાં કોઈકને ગમશે અને કોઈકને નહીં ગમશે કોઈક વ્યક્તિ સારું બી બોલશે અને કોઈક વ્યક્તિ નહીં સારું બી બોલે એમાં દરેકનો આભાર ગોડ દેશ્યુ પ્રભુ તમને બધાને આશીર્વાદ આપે આ